हेलो फ्रेंड्स, मस्ट मॉर्निंग, अमेजिंग आफ्टरनून एंड एनर्जेटिक इवनिंग। हूँ केविन खान बरा। आपणे दसमा धोरणनो आठमू चेप्टर त्रिकोणमितिनो परिचय भणता था, एमां आजनो आपणो बीजो लेक्चर नंबर बे। पहला लेक्चर में आपणे त्रिकोणमितिने आखो इंट्रोडक्शन भण्या था, एमां शुं शुं आवे, कई रीतना सूत्रो आवे, केटला त्रिकोणमितीय गुणोत्तर आवे, विधेय, फंक्शन, कोई पण एक्स वाय झेड क्यू, ओके। एनो आपणे लास्ट लेक्चर में बधा विधेयो भण्या। एक पंक्ति आपणे याद रखी थी, साइन करवाथी शाक मळे, कोष खींचवाथी पाक मळे, ट्रेन में छापा आवे, रेडी, पछी कोष कसाय आके, शेक कपाड़े लेवाय, अने कोट में पासा होय, ओके। बस आना ऊपर आखू त्रिकोणमिति छे, छ विधेय सूत्र आवड़ता हुई तो। हवे आपणे आजे आपणे ज्यां पोईगा था त्यांथी कंटीन्यू करिए। स्वाध्याय 8.1 नो दाखला नंबर 2 शुं कहे छे, एक आकृति तमने आपी छे, आकृति परथी 10p माइनस कोट आर शोधो। एक दाखलो बीजो आपणो जेमां आपणने एक आकृति आपेली छे, एक त्रिकोण क्यों छे, पी क्यू आर ने क्यू खूणो छे, काटखूणो छे, पी क्यू आर ने क्यू खूणो छे, काटखूणो छे, ने माप आप्या छे 12 ને 13। आ बाजुनुं माप 12 સેન્ટીમીટર, આ બાજુનું માપ 13 સેન્ટીમીટર છે, બરોબર ને। આ રીતની એક આકૃતિ જેને આપણે શું જોઈએ છે મિત્રો, 10p માઇનસ કોટ આર, ઓ આપણે જોઈએ છે 10p માઇનસ કોટ આર, ઓકે। તો આપણે બે વસ્તુ આપી છે આપણને, એક આ આપી છે, એક કર્ણ આપ્યો છે। આપણે પહેલા તો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી અને આપણે ત્રીજી બાજુ મેળવી લઈએ। આપણે શું લખશું મિત્રો, તો કે પાયથાગોરસ પ્રમેય મુજબ, પાયથાગોરસના પ્રમેય મુજબ શું લખશું, પી ક્યુ સ્ક્વેર પ્લસ ક્યુ આર સ્ક્વેર બરાબર પી આર સ્ક્વેર। શું થાય મિત્રો, પી ક્યુ સ્ક્વેર પ્લસ ક્યુ આર સ્ક્વેર બરાબર પી આર સ્ક્વેર, એટલે કે કર્ણનો વર, આ કર્ણ છે આપણો જે કર્ણ, એનો વર બાકીની બંને બાજુના વર્ગના સરવાળા જેટલો થાય છે, રેડી। ચલો મિત્રો, અહીં પી ક્યુનું માપ છે 12, અહીં લખશું આપણે 12 નો વર્ગ, ક્યુ આરનું માપ ખબર નથી અને પી આરનું માપ છે 13 નો વર્ગ, ઓકે। તો હવે ક્યુ આર સ્ક્વેર, જો મિત્રો ડાયરેક્ટ કરું તો 13 નો વર્ગ 179, 12 નો વર્ગ 144, ચાલો એક સ્ટેપ લખી નાખીએ, વાંધો નહીં, 144 પહેલી બાજુ જશે એટલે માઇનસ થઈ જશે, એટલે 169 માઇનસ 144 એટલે ક્યુ આરનો સ્ક્વેર આવશે તો કે 25, અને બંને બાજુથી વર્ગમૂળ કાઢી નાખીએ એટલે 5, રેડી। 25 નું વર્ગમૂળ ખરેખર પ્લસ ઓર માઇનસ 5 નીકળે, પણ આપણે કોઈ પણ બાજુનું માપ છે ઋણ હોય નહીં, એટલા માટે આપણે અહીંયા ક્યુ આર આપ્યા નહોતા, પણ આપણે એને મેળવી લીધા, કેટલા મેળવ્યા 5। ચલો હવે જોજો મિત્રો, ખાસ હવે તમને સામેની બાજુ પાસેની બાજુ કર્ણ એકદમ ક્લિયર છે, હજી એક વાર રિપીટ કરાવી દઉં છું, કોઈ પણની સામેની બાજુ ગોતી લેવાની, બધું ઓપોર્ચ્યુનિટી મળી જાય, અને સામેની બાજુ કેમ મેળવવાની, તો કે ખૂણાને ઢાંકી દેવાનો, ક્યુ ખૂણાને ઢાંકી દો, ક્યુ ખૂણાને ઢાંકી દો, સો ક્યુની સામેની બાજુ પી આર, એને આપણે શું કહીએ છીએ મિત્રો, કર્ણ કહીએ છીએ, શું કહીએ છીએ, કર્ણ, રેડી। બાકીની બાજુ અહીં બે અલગ અલગ ખૂણા છે, એટલે હું પાસેની સામેની લખતો નથી, આપણે એમને મેળવી લઈએ। પહેલાં તો આપણે બે ત્રિકોણમિતીય વિધેયનું માપ મેળવી લઈએ, પેલું છે આપણે જોઈએ છીએ 10p છે મિત્રો, 10માં શું આવે, સાપા આવે, 10માં શું આવશે તો કે સાપા આવે, સાપા, પણ ખૂણો કયો જોવાનો, પી, તો પી ખૂણાની સામેની બાજુ કઈ થાય, તો કે ઢાંકો એટલે શું વધ્યું, ક્યુ આર છેદમાં સાપા,
પાસેની બાજુ તો કે પીની પાસેની બાજુ થાય સામેની બાજુ ક્યુની સામેની બાજુ કઈ થાય પીની સામેની બાજુ કઈ થાય તો કે ક્યુ આર ને પાસેની બાજુ કઈ થાય પી ક્યુ ચલો આ બંને ના માપ અહીં મૂકી દઈએ તો ટેન પી ઓકે ક્યુ આર નું માપ તો કે આપણે 5 મેળવું આપણે અને પી ક્યુ નું માપ તો કે રકમ આપને આપ્યું હતું 12 રેડી હવે આપણે શું જોઈએ છે બીજું કોટા ને પછી બે ની બાદ બાકી કરી નાખશું આપણે તો હવે આપણે કોટ આર મેળવીએ ઓકે તો કોટ આર આર કોટનું સૂત્ર કોટમાં પાસા હોય કોટમાં પાસા હોય અને ક્યાં ખૂણા માટે આર ખૂણા તો આર ની પાસેની બાજુ તો આર માંથી નીકળતી હોય તો ક્યુ આર ઉપર અને પી ક્યુ નીચે પાસા આર ખૂણાની પાસેની બાજુ આ થાય આની સામેની બાજુ થાય એટલે ક્યુ આર ના છેદમાં સામેની બાજુ તો કે પી ક્યુ ચલો જોઈ કોટ આર બરાબર ક્યુ આર તો કે ક્યુ આર નું માપ કેટલું હતું 5 છેદમાં પી ક્યુ કેટલું છે મિત્રો 12 હવે આપણે શું જોઈએ છે ટેન પી માઇનસ કોટ આર એ આપણો પ્રશ્ન છે ટેન પી માઇનસ કોટ આર ઓકે તો આપણી પાસે બંનેની કિંમત છે જે આપણી પાસે ટેન પી છે કોટ આર છે બેની કિંમત મૂકી દે બેની કિંમત સરખી જ છે એટલે શું થાય તો કે બરાબર 5 ના છેદમાં 12 માઇનસ 5 ના છેદમાં 12 રેડી તો આ બે સરખી સંખ્યાની બાદબાકી શું થશે 0 એટલે આપણે જે પેલી પ્રશ્ન હતો આપણો કે ટેન પી માઇનસ કોટા જે આપણને 0 મળશે રેડી ચલો હવે આવશે આપણે આના પછીનો ત્રીજો દાખલો આપણે જોઈએ શું છે મિત્રો ત્રીજો દાખલો સાઈન એ બરાબર 3 ના છેદમાં 4 ત્રીજો દાખલો આપણે શું આપ્યું છે મિત્રો સાઈન એ બરાબર 3 ના છેદમાં 4 તો આપણે શું જોઈએ છે કોસ એ અને ટેન એ શું જોઈએ છે મિત્રો કોસ એ અને ટેન એ આટલું જોઈએ છે આપણી પાસે સાઈનની કિંમત છે ઓકે મિત્રો હવે જો અહીં આપણે એ ખૂણાનું માપ છે સાઈન એ ઓકે હવે જી ખૂણાનું માપ હોય ને એને કોઈ દી કાટખૂણો નહીં લેવાનું એના સિવાયને કોઈ પણને કાટખૂણો લઈ શકો એટલે એ ખૂણો આપણો કાટખૂણો નહીં આવ્યો ખાસ જોજો એટલે કાટખૂણામાં આપણે એ નહીં લઈ શકીએ એટલે આપણે ત્રિકોણ એ બી સી લઈ લઈએ ત્રિકોણ એ બી સી બી ખૂણો આવી ગયો કાટખૂણો ક્લિયર થઈ ગયો રેડી ચલો અહીંયા આપણે બધામાં ખૂણા એની જ ચર્ચા કરવાની છે અહીંયા આપણે માપ સામે પાસે ઉકામે નહોતા લખ્યા તો કે એકમાં ખૂણો એક ત્રિકોણમિતીય ગુણોત્તરમાં ખૂણો પી હતો એકમાં ખૂણો આર હતો પણ અહીંયા તો એવું કહે છે નહીં અહીંયા તો બધે એ જ છે એટલે આપણે એ ખૂણાની સામેની બાજુ આપણે બી સી કહી શકીએ રેડી ખૂણા એને ઢાંકી દે સામેની બાજુ બી ને ઢાંકો એટલે કાટખૂણાની સામેની બાજુ પર્ણ થઈ ગઈ રેડી તો વૈધુ શું આ થઈ ગઈ હોય પાસેની બાજુ કેની વાત થાય છે મિત્રો તો કે એ ખૂણાની વાત થાય છે કોની વાત થાય છે એ ખૂણાની રેડી તો હવે મિત્રો અહીંયા આપણી પાસે કિંમત છે સાઈન એ ની જોજો ખાસ કે સાઈન એ બરાબર શું આપ્યું છે તો કે 3 ના છેદમાં 4 સાઈન એ ની કિંમત શું આપી છે તો કે 3 ના છેદમાં 4 બરોબર તો હવે આપણે ખબર છે કે સાઈન કરવાથી સા મળે સા એટલે સામેની બાજુ ક એટલે કર્ણ ઓકે તો સામેની બાજુ કઈ છે મિત્રો બી સી છેદમાં ક એટલે કર્ણ શું છે મિત્રો એ સી બરાબર 3 ના છેદમાં 4 એવો જવાબ હવે મિત્રો તમે એમ કહી શકો કે બી સી બરાબર 3 ને એ સી બરાબર 4 બરોબર ચાલે પણ હવે આગળનું વિચારો દાખલા તરીકે એમ કહો 3 ના છેદમાં 3 જગ્યા એમ હોત પેલા હોત કે આ 6 વોત ને 8 વોત તો ઓલું 6 વોત ને 8 વોત તો તમે છેદ ઉડાડો 3 2 6 4 2 8 તો જવાબ તો એ જ આવશે
અતિ સંક્ષિપ્ત રૂપ આપને આપેલું છે. આપણે ખાલી ત્રણ ને ખાલી ચાર ન લેવાય, એકનો જે રેશિયો છે, એકનો જે ગુણોત્તર છે, એને આપણે કે ધારી લેવાય. શું ધારી લેવાય? કે આ છ ના છેદ માં આઠની જગ્યાએ આમે હોઈ શકે, નવ ના છેદ માં બાર. જોવો જોઈએ, ત્રણ તેરી નવ, ત્રણ ચોખ્ખું બાર, ત્રણ ત્રણ કેન્સલ થયા, તો શું આવ્યું? ત્રણ ના છેદમાં ચાર જ આવે. કોઈ પણ હોઈ શકે, આ હોય, આ હોય, આ હોય. અહીંયા ગુણોત્તર જો કેન્સલ શું થયું? બે. આમાં ગુણોત્તર બે હતો, બે ને બે બે વડે ગુણ્યા હતા. અહીંયા કેન્સલ શું થયું? ત્રણ. અહીંયા ગુણોત્તર ત્રણ છે. એટલે આપણે બીસી નું માપ ત્રણ કહી છીએ, પણ એક રેશિયો છે, ગુણોત્તર છે, અચળ ગુણોત્તર છે, એને આપણે ત્રણ કે કહી દઈએ. કે એટલે બે વડે ગુણોત્તર છ થઈ જાય, તો અમારે બે વડે જ ગુણવા પડે, તો આ બે નો જવાબ અરકો જ આવે. અને એસી નું માપ શું થઈ જાય મિત્રો? ચાર. કે ખાલી ત્રણ ને ખાલી ચાર હાલે એમસીક્યુમાં પૂછવું હોય તો ગણતરીમાં ખાસ આ કે લખવાનો છે. બીસી નું માપ ત્રણ કે એસી નું માપ ચાર. રેડી? ચલો હવે તો કે આપણે પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરી લઈએ. એટલે આપણે ત્રીજી બાજુ મળી જાય જે ઘટે છે, એ કઈ ઘટે છે? તો કે આપણે એ બી ઘટે છે. કઈ ઘટે છે? એ બી. આપણી પાસે બીસી છે અને એસી પણ છે. ઓકે, તો હવે લખશું આપણે પાયથાગોરસ પ્રમેય મુજબ. કયો ખૂણો કાટખૂણો છે? તો કે બી ખૂણો કાટખૂણો છે. આપણે શું લખાય? એ બી નો વર્ગ પ્લસ બીસી નો વર્ગ બરાબર એસી નો વર્ગ. ઓકે, ચલો હવે એ બી ખબર જ નથી, આપણી પાસે આ બે જ વસ્તુ છે. એ બી નું માપ આપણે ગોતવાનું છે. પ્લસ બીસી, તો કે ત્રણ કે એનો શું હતો? વર્ગ છે. એસી, તો કે ચાર કે બરોબર એનો વર્ગ છે. એટલે તો એ બી નું વર્ગ વત્તા ત્રણ નો વર્ગ નવ, કે નો વર્ગ કે વર્ગ, ચાર નો વર્ગ સોળ, કે નો વર્ગ કે વર્ગ. એટલે ચલો હવે પ્લસ નો કે નો વર્ગ બોલી બાજુ જાય એટલે માઇનસ થઈ જાય. કેવો થઈ જાય? માઇનસ. ઓકે, તો મિત્રો આપણે એ મળશે એ બી નો વર્ગ સોળ માંથી નવ ગયા, નવ ને સાત સોળ, એટલે સાત કે નો વર્ગ. આપણે બંને બાજુ વર્ગમૂળ કાઢી લઈએ, સાત નું વર્ગમૂળ શું નીકળે? સાત. કે વર્ગ નું વર્ગમૂળ શું નીકળે છે મિત્રો? કે. એટલે આપણે એ બી બરાબર મળશે વર્ગમૂળમાં સાત કે. હવે આપણે શું જોઈએ છે? તો કે કોસે અને ટેને બેને સૂત્ર મૂકી દઈએ મિત્રો. બરોબર, ચલો કોસ એ, ચલો કોસ ખેંચવાથી પાક મળે. કોસ ખેંચવાથી પાક મળે. પાક, પાક એ બી ના છેદમાં એસી. ઓકે, તો એ બી ની કિંમત તો કે આપણે મેળવી હમણાં વર્ગમૂળમાં સાત કે છેદમાં એસી ની કિંમત તો કે ચાર કે. ઓકે, કે કેન્સલ થઈ ગયા, જે ગુણોત્તર હતો એ. એટલે આપણું કોસ એ બરાબર મેળવ્યું વર્ગમૂળમાં સાત ના છેદમાં ચાર. આપણો પેલો જવાબ આવશે. ચલો બીજું આપણે જોઈએ છે મિત્રો, ટેન એ. ટેનમાં શું આવે? સાપા આવે. ઓકે, એ રીતે ગોતો જોઈએ. બાકી આપણું બીજું સૂત્ર છે, ટેન એટલે સાઈન ના છેદમાં કોસ. અહીં આપણી પાસે સાઈન નું માપે છે, કોસ નું માપે છે. એ બેનો ભાગાકાર કરી નાખે તો ટેન મળી જાય. અને આપણે સૂત્રો મુજબ જઈએ તો ટેનમાં શું આવે? તો કે સાપા. એટલે એ ખૂણાને આપણે સામેની બાજુ પાસેની બાજુ લખેલી જ છે. એટલે શું થાય મિત્રો? બીસી ના છેદમાં એ બી. રેડી? તો ટેન એ એટલે બીસી. અહીં રહ્યું બીસી આપણી પાસે ત્રણ કે છેદમાં એ બી. તો એ બી કેટલું છે મિત્રો? વર્ગમૂળમાં સાત કે. ચલો મિત્રો કે કેન્સલ થઈ જશે, એટલે ટેન એ મળશે ત્રણ ના છેદમાં વર્ગમૂળમાં સાત. બરોબર, આપણે અહીંયા બે જ પ્રશ્ન જોઈએ છે, કોસે અને તેને. એ આપણે અહીંયા કમ્પ્લીટ થાય છે. બરોબર, હવે એક બીજું સુમાસ કરો. તો કે સાઈનમાં અને કોસમાં છેદમાં કર્ણ જ આવે. સાઈન કરવાથી શાક મળે એટલે કો નીચે આવે, કોસ ખેંચવાથી પાક મળે,
લખવા નીચે આવે તો ત્રણેય બાજુમાં હંમેશા કર્ણ બધાથી મોટો હોય. હંમેશા મિત્રો યાદ રાખવાનો, સાઇનમાં અને કોષમાં જવાબ એક થી નાનો જ આવે, છેદ મોટો હોય અંશ કરતા. છેદ કેવો હોય? મોટો. સાતનું વર્ગમૂળ કાઢો એ ચાર થી નાનું જ આવે, કારણ કે નવનું વર્ગમૂળ એ નવ વધ ને તો નવનું વર્ગમૂળ ત્રણ આવે, એ ચાર થી નાના જ થાય. એટલે સાતનું વર્ગમૂળ એ ચાર થી નાનું જ હોય. એટલે સાઇનમાં અને કોષમાં જો એ સાઇન આપ્યો છેદ મોટો જ હોય, કારણ કે છેદમાં કર્ણ ન હોય બેમાં, એટલે આની કિંમત હંમેશા એક થી નાની જ આવે. એટલે છેદ છે એસથી મોટો જ હોવો જોઈએ, ન આવે તો તમારી ગણતરીમાં ભૂલ છે. તમને કંઈક ભૂલ થઈ જાય, કામ કરે એનાથી ભૂલ થાય, તો ભૂલ થાય તો તમને આઈડિયા આવી જાય. એટલે અંશ હંમેશા કેવો આવવો જોઈએ? મોટો આવવો જોઈએ. ઓકે મિત્રો, તો બીજો અને ત્રીજો દાખલો છે, તો વિડીયો પૂઝ કરી અને નોટ કરી લેજો. બરોબર, ચલો હવે આપણે આગળ વધીએ. ચોથો દાખલો જોઈએ. 15 કોટી અને આના જેવો જ છે, થોડો થોડો આના જેવો. બરોબર, ચલો શું કીધું છે ચોથા દાખલામાં? કે 15 કોટે બરાબર 8 આપ્યું છે. બરોબર, દાખલા નંબર 4, 15 કોટે બરાબર શું આપ્યું છે? 8. રેડી ને? આપણે શું જોઈએ છે? સાઇન એ અને સેક એ બે વસ્તુ જોઈએ છે. શું શું જોઈએ છે? એક આપણે સાઇન એ અને બીજું જોઈએ છે મિત્રો સેક એ. આ બે ગોતવાનું છે. હવે જો તમને સાઇનની કિંમત દાખલામાં આપી દઈએ, 3 ના છેદમાં 4, તો કોટની કિંમત મળી જાય. 15 ગુણાકારમાં જાય, આ બાજુ લઈ જાય ને, તે વાંધો શું હોય જાય? ગુણાકારમાંથી ભાગાકારમાં હોઈ જશે, એટલે શું થશે? તો કે કોટ એ બરાબર 8 ના છેદમાં 15. કોટ એ બરાબર શું થાય? તો કે 8 ના છેદમાં 15. ચલો મિત્રો, કયો ખૂણો લેવાનો? એ ખૂણો. આપણે એક કાટકોણ ત્રિકોણ દોરી નાખીએ, એમાં એ ખૂણાને કાટખૂણો કહેવાનો નહીં, સમજાય છે? જી ખૂણાનું માપ આપ્યું હોય એને કાટખૂણો કહેવાનો નહીં. ચલો બી ખૂણો કાટખૂણો કહે છે, સી ને કહેતો હાલે એને નહીં કહેવાનું. રેડી, કેનું માપ આપ્યું છે? કોટ. કોટમાં શું હોય? પાસા હોય. ઓકે, એ બધા ખૂણા એના જ છે. આપણે સામેની પાસેની બાજુ મેળવી લઈ, કર્ણ લખી નાખીએ. તો ચલો મિત્રો, એસી શું થાય? તો કે બી કાટખૂણાની સામેની બાજુ, એટલે કર્ણ થયું. આપણે ક્યાં ખૂણાની ડિસ્કશન કરવાનું છે? એ ખૂણાનું. તો આપણે એનું એને રિલેટેડ મેળવી લઈએ, એ ખૂણાને, ખૂણા એ માટેની આપણે વાત કરીએ છીએ. તો આ એને ઢાંકી દો, એટલે હું વીધું વાહે બીસી, તો એની કઈ બાજુ થઈ? સામેની બાજુ થઈ. અને આ છે એ બી, એની કઈ બાજુ થશે મિત્રો? પાસેની બાજુ થશે. ઓકે, ચલો હવે આપણી પાસે શું છે? કોટ એ. તો કોટમાં શું હોય? કોટમાં શકુની મામા યાદ કરો, પાસા રાખતા. પાસા એટલે એ બી ઉપર, બીસી નીચે, એટલે એ બી ના છેદમાં બીસી બરાબર મિત્રો શું છે? 8 ના છેદમાં 15. ઓકે, તો હવે તમને ખબર જ છે ગુણાંક, આપણો જે રેશિયો આવે છે, ગુણોત્તર આવે છે, અને કે ધારતા આપણે આગલા દાખલામાં એ કર્યું હતું. તો એ બી એટલે 8K કહી નાખીએ, એ બી બરાબર 8K અને બી સી બરાબર શું કહી દઈએ મિત્રો? 15K કહી દઈએ. રેડી, સામે આપણે રેશિયો, કારણ કે 16 ના છેદમાં 30 હોય તો યાદ વસ્તુ જાય, છેદ ઉડાડી હતી. રેડી ને? તો હવે આપણે ગોતીએ, હળીથી જોઈ છે બે વસ્તુ, પણ એના માટે આપણે ત્રીજી બાજુનું માપ જોશે જે આપણી પાસે છે ને. આપણે કયો નિયમ લેવો પડશે? પાયથાગોરસ પ્રમેય લેવો પડશે. આપણે લખશું પાયથાગોરસ પ્રમેય મુજબ.
શું થશે? તો કે અહીંયા કાટખૂણો બનાવે છે એટલે કર્ણ કોણ છે? એસી. તો કે કર્ણનો વર્ગ બરાબર આ બેના વર્ગનો સરવાળો, એ બી નો વર્ગ પ્લસ બીસી નો વર્ગ. ઘણા મિત્રો આ પહેલાં લખે, કર્ણ પછી લખે તો પણ ચાલે, આપણે જોઈએ છે એટલે મેં પહેલાં લખ્યું. ઓકે, તો હવે આવશે એસી નો વર્ગ, એ બી એટલે આઠ કે, બીસી એટલે પંદર કે નો વર્ગ. ઓકે, તો હવે આવશે એસી સ્ક્વેર બરાબર અઠ્યું અઠ્યું, ચોસાઠ કે સ્ક્વેર, પંદર સ્ક્વેર એટલે પંદર નો વર્ગ બસો ને પચીસ કે સ્ક્વેર. ઓકે, આ બેનું ટોટલ કરી નાખીએ તો એસી સ્ક્વેર બરાબર ચોસાઠ અને બસો પચીસ એટલે થાય બસો ને નેવ્યાસી કે સ્ક્વેર. તો બસો નેવ્યાસી નું વર્ગમૂળ નીકળે મિત્રો સત્તર કે. બસો નેવ્યાસી નું વર્ગમૂળ શું નીકળે? સત્તર. અને કે વર્ગનું વર્ગમૂળ કે. આપણે જે ત્રીજી બાજુ કર્ણ પેલા મેળવીએ તો જ આ ભાઈ મળે ને. ઓકે, ચલો હવે આપણે શું જોઈએ છે? તો કે સાઈન એ અને સેક એ. ચલો સાઈન એ પેલો પ્રશ્ન છે, સાઈન એ. ચલો મિત્રો, સાઈન કરવાથી શાક મળે એટલે ખૂણા એ ની સામેની બાજુ છે એ શું છે મિત્રો? બીસી છે. છેદમાં શાક કર્ણ કયું છે? એસી છે. ચલો મિત્રો, તો સાઈન એ બરાબર બીસી. બીસી નું માપ શું છે? તો કે પંદર કે. છેદમાં એસી આપણે હમણાં મેળવ્યું સત્તર કે આવ્યું. ચલો કે કેન્સલ થઈ ગયા તો સાઈન એ બરાબર આવશે પંદર ના છેદમાં સત્તર. સાઈન એ શું આવશે? તો કે પંદર ના છેદમાં સત્તર. ઓકે, ચલો બીજું જો શું જોઈએ છે? સેક એ. ઓકે, સેક સેક ક્યાં લેવાય? સેક કપાળે લેવાય. પડો સાયલન્ટ કરી નાખો. કોપા એટલે કર્ણ ઉપર, પાસેની બાજુ નીચે એટલે કે છેદમાં, એટલે મળશે આપણને એસી ના છેદમાં એ બી. ઓકે, તો સેક એ. ચલો મિત્રો, એસી એસી આપણે મેળવું સત્તર કે છેદમાં એ બી. તો કે એ બી નું માપ છે આઠ કે. ચલો મિત્રો, અહીં કે કેન્સલ થઈ જાય તો સેક એ બરાબર મળશે સત્તર ના છેદમાં આઠ. ઓકે, તો આપણા જે બે પ્રશ્ન હતા સાઈન એ અને સેક એ, એ બંને આપણે મેળવી લીધા. ચલો હવે ચોથો દાખલો આપણે કમ્પ્લીટ કર્યો. ચલો પાંચમો દાખલો આવો જ છે બરોબર, જોઈએ. એમાં આપણે બધા ત્રિકોણમિતિય ગુણોત્તર મેળવવાના કીધા છે એટલે આ જગ્યા આપણને ઓછી પડશે બરોબર. આ દાખલો નોટ કરી લ્યો, આ જવા દે. અને બીજી એક વસ્તુ, એક આપણું ઉદાહરણ નંબર એક છે ને આના જેવું છે. ઉદાહરણ નંબર જે આપણું એક છે એ આપણે જે આ દાખલો ગણશું પાંચમો અને આ ગણ્યો. હવે જો આમાં મિત્રો તમને બે જ વસ્તુ માંગી છે, આમાં તમને એમ કે બાકીના પાંચે પાંચ ગોતો એટલે કે એક આપ્યું છે બરોબર ને, તો બાકીના પાંચ ગોતો. તો પાંચે પાંચ પડી છે, આપણે બે જ મેળવવાના હતા, એના સૂત્ર મૂકી દેવાના. રેડી? હવે આ વિડીયો પુશ કરી અને દાખલો નોટ કરી લેજો. ચોથો દાખલો મજા આવે છે ને ત્રિકોણમિતિમાં? નથી ને બોર થતા? બોર થાય તો સાહેબ કે ભણવું પડે. ચલો મિત્રો, હવે આવશે આપણો પાંચમો દાખલો. પાંચમા દાખલામાં આપણને સેક થીટા આપ્યું છે તેર ના છેદમાં બાર. બરોબર મિત્રો, સેક થીટા આપ્યું છે આપણને તેર ના છેદમાં બાર. તો આપણે શું જોઈએ છે? તો બાકીના બધા ટોટલ ત્રિકોણમિતિય ગુણોત્તર જે છ છે એમાં જ આપણને એક આપ્યું છે થીટા. પ્રશ્ન થાય છે થીટા, થીટા એટલે કાટખૂણ સિવાય કોઈ પણ એક ખૂણાને થીટા નામ આપી દેવાનું છે. થીટા અહીં આપણે અત્યાર સુધી આપણે ખૂણાના નામ લખતા એ બી ને આલ્ફા બીટા ગેમા થીટા કોઈ પણ નામ આપે બરોબર.
ત્યાં નામ આપણે લખી નાખવાનું છે કોઈ પણ ખૂણાને, કેને કાટ ખૂણા સિવાયના ખૂણાને, અને બાકીના એટલે એક તો આપ્યું છે. ટોટલ આપણા ત્રિકોણમિતીય ગુણોત્તર કેટલા છે? છ છે. એક આપ્યું તો આપણે પાંચે પાંચ મેળવી લઈએ. ચલો મિત્રો, પેલા આપણે કાટકોણ ત્રિકોણ ડ્રો કરીએ. કાટકોણ ત્રિકોણ એ બી સી બરોબર. બી ખૂણાને કાટકોણો કીધું. હવે અહીંયા આપણે થીટા આપ્યો છે એટલે આપણે આ બેમાંથી ગમે ખૂણાને આપણે થીટા ખૂણો નામ આપી શકીએ. દાખલા તરીકે આપણે ઈચ્છા થાય સી ખૂણો થીટા છે, ચલો હવે સી થીટા. કોઈની ઈચ્છા થાય કે એ લેવો તો હાલે કાટ ખૂણાને ન કહેતા હો. ચલો સેક ક્યાં લેવાય? કપાળે. તો આપણે પેલા ત્રણે બાજુ લખી નાખીએ પેલા કે થીટા ખૂણાની સામેની બાજુ એટલે આ થી આ બી એની સામેની બાજુ એટલે કર્ણ થઈ અને આ કઈ વિધિ પાસેની બાજુ રેડી. ચલો હવે સેક થીટા સેક ક્યાં લેવાય? કપાળે. ક અને પા આપણે જોઈએ એટલે કર્ણ ઉપર પાસેની બાજુ નીચે એટલે મિત્રો શું થશે? તો કે એસી ના છેદમાં આવશે બીસી બરાબર તેર ના છેદમાં બાર. ઓકે ચલો હવે આપણે શું કે ગુણોત્તર લઈ લઈએ એટલે એસી નું માપ આવશે મિત્રો તેર કે અને બીસી નું માપ આવશે બાર કે. રેડી ચલો હવે લાઈન લખશું આપણે પાયથાગોરસ પ્રમેય મુજબ. ઓકે તો કર્ણ કોણ છે? તો કે એસી. એનો વર્ગ એટલે આબીના વર્ગનો સરવાળો એટલે આપણે આમ લખી શકીએ કે કાટખૂણો બનાવતી બે બાજુ એટલે એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ બરાબર કર્ણ નો વર્ગ. ઓકે ચલો મિત્રો એબી નું માપ આપણને ખબર નથી. બીસી તો કે બાર કે નો વર્ગ, એસી તેર કે નો વર્ગ. ઓકે તો એબી સ્ક્વેર વત્તા એકસો ને ચુમ્માલીસ કે નો વર્ગ. જોજે વ્યક્તિ વીસના ત્રીસના વર્ગ યાદ હોય કેવા કામમાં આવે? એ તો રફ કામમાં ગુણાકાર કરી કરીને ઊંધા ભરી જાય. તેરનો વર્ગ એકસો ને ઓગણસિત્તેર કે નો વર્ગ. ઓકે તો એબી વર્ગ એકસો ઓગણસિત્તેર કે વર્ગ માઇનસ એકસો ને ચુમ્માલીસ કે વર્ગ. એટલે તો હવે એબી નો વર્ગ એટલે પચીસ કે નો વર્ગ. તો પચીસ નું વર્ગમૂળ શું નીકળે મિત્રો? પાંચ કે. પચીસ નું વર્ગમૂળ પાંચ, કે વર્ગ નું વર્ગમૂળ કે નીકળી જશે. શું નીકળી જશે? કે. એટલે આપણને અહીંયા એબી છે એ આપણે જે પેલા ગોતી લીધા બરોબર ને, પણ આપણે એબી એટલે બાજુ ઘટતી હતી બે આઈટી હતી. હવે આપણે આ દાખલામાં પાંચે પાંચ ત્રિકોણમિતિઓ ગુણોત્તર જોઈએ છે એટલે આપણે સેક સિવાયના આપણે બધા સાઇનથી સ્ટાર્ટ કરીએ બરોબર. આપણે સાઇન થીટા ખૂણો છે સાઇન થીટા મેળવી લઈએ. સાઇન કરવાથી શાક મળે. શાકો શા ઉપર કો નીચે રેડી. એટલે મિત્રો બધા સૂત્ર લખી નાખીએ. કોષે જોશે ને કોષ થીટા. કોષ ખેંચવાથી પાક મળે એમી હાલે, નહીં તો ડાયરેક્ટ કરી શકીએ આપણે. શેકનું મૂલ્ય આપ્યું છે શેકનો વ્યસ્ત કોષ થાય ને તો આનું ડાયરેક્ટ વ્યસ્ત કરી નાખો એટલે બહારના ચીજમાં તે જો બે આવે પણ આપણે કદેસર ગણીએ. કોષ ખેંચવાથી પાક મળે એટલે પા ઉપર ક નીચે બીસીના છેદમાં એસી. ઓકે પછી આવશે ટેન. તો કે ટ્રેનમાં છાપા આવે ટેન થીટા. ટ્રેનમાં શું આવે? સાપા. સાપા સામેની બાજુ ઉપર પાસેની બાજુ નીચે. ચલો મિત્રો એબી ના છેદમાં બીસી. હવે તો કે સાઈન નો વ્યસ તો કે કોસેક થીટા મેળવી લઈએ. અહીંયા કોસેક થીટા કોઈ કોણ આકે કસાઈ આકે કોસા અથવા તો અહીંથી ઊંધું જોઈને લખી નાખો તો હાલે, આનો વ્યસ કરીને લખી નાખ્યો. ચલો પછી કોષનું વ્યસ સેક તો આપણે આપ્યું છે. ઓકે હવે ઘટે કોણ? તો કે કોટ થીટા બરોબર. અહીં આપણે કોટ થીટા એ મેળવી લઈએ. કોટ કોટમાં શકુની મામા શું રાખતા? પાસા. પાસા એટલે બીસી ના છેદમાં એ બી આવશે.
જોજો થઈ ગયું 10 નું વ્યસ કોટ રેડી ચલો બધી કિંમતો ખાલી એક જોઈ જઈને મૂકવાની છે છેદ ઉડાડવાના છે ચલો એ બી એબી એટલે 5k છેદમાં એસી 13k આપ્યું ને આવ્યું કે ગયા સાઇન થીટા એટલે 5 ના છેદમાં 13 કોસ થીટા બીસી એટલે 12k એસી એટલે 13k ઓકે મિત્રો કે કેન્સલ થઈ ગયા એટલે આવ્યું 12 ના છેદમાં 13 ચલો 10 થીટા એબી ના છેદમાં બીસી તો 10 થીટા એટલે મિત્રો એબી એટલે આવશે 5k છેદમાં બીસી એટલે આવશે 12k કે કેન્સલ થઈ ગયા 10 થીટા મળી જશે આપણને 5 ના છેદમાં 12 કોસેકમાં આવી ગયું સૂત્ર એસી એબી એસી છે 13k છેદમાં તો કે એબી એટલે 5k રેડી શું થયું મિત્રો 13 ના છેદમાં 5 હવે કોટમાં મૂકી દઈએ કિંમત કોટમાં ખબર છે ભાઈનું વ્યસ્ત જવાનું છે ને આ ઉપર બીસી જોઈજો 12k છે એબી આપણે મેળવાની આવી છે 5k તો કે કેન્સલ થઈ ગયા એટલે 12 ના છેદમાં 5 આપણો પ્રશ્ન હતો કે બાકીના બધા ત્રિકોણમિતીય ગુણોત્તર મેળવો જે આવશે આપણે મળી ગયા છે 5 એ 5 એક સાઈન એક કોસ એક અહીંયા 10 મેળવો આપણે કોસેક મેળવો અને અહીંયા શું મેળવું મિત્રો કોટ મેળવો ઓકે તો આપણને બાકીના બધા ત્રિકોણમિતીય ગુણોત્તર મળી ગયા છીએ ચલો વિડીયો પુશ કરી અને 5મો દાખલો પણ ગણી નાખો ચલો મિત્રો નોટ કરી લીધો તો આગળ વધીએ 5મો દાખલો અહીંયા આપણો કમ્પ્લીટ થઈ છે હવે એક મિત્રો 6ઠો દાખલો છે ને એ સાબિતી વાળો છે એટલે આપણે લાસ્ટમાં ગણશું બરોબર 7મો દાખલો જોઈએ હવે 6ઠો દાખલો ગણશું લાસ્ટમાં તે બધા આવા ગાણિતિક દાખલાઓ છે બધા આપણે પહેલાં કમ્પ્લીટ કરી નાખીએ થોડોક થિયરિકલ દાખલો છે સાબિતી વાળો એમાં કે માપ છે ને બરોબર આપણે લાસ્ટમાં ગણીએ એટલે તમને શું રીત છે એક સરખી રીત જળવાઈ રહી ચલો મિત્રો 7મા દાખલામાં તમને કોટ થીટા આપ્યું છે 7 ના છેદમાં 8 શું આપ્યું છે 7મા દાખલામાં કોટ થીટા આપેલું છે તો આપણે બે વસ્તુ અહીંયા જોઈએ છે એક પેલું છે પ્રશ્ન લખી દઉં છું તમને 1 + sin (1 - sin) આપણે પેલો પ્રશ્ન આવો કીધો છે એક કૌંસમાં 1 + sin θ બીજા કૌંસમાં 1 - sin θ છેદમાં 1 + cos θ 1 - cos θ બરોબર જો મિત્રો આ દાખલો આગળ આવ્યો હોત ને સાદી 8 મિનિટ 3 ગણ્યા પછી ગણ્યો હોત ને બરોબર તો એમાંય બીજી રીતે એક ત્રિકોણમિતીય નિત્ય સમૂહ આવશે આપણે બધા બરોબર મેન 3 નિત્ય સમૂહ છે ત્યાંથી બહુ ઇઝી મેથડ થઈ જાય આ દાખલો આપણે સાદી 8.1માં છે આપણે 8.1ની રીતે જ ગોતવો પડશે આપણે બે કિંમતો મેળવી પડશે એક સાઇનની અને એક કોસની એ બંને કિંમતો આપણે મૂકી દઈએ ત્યારે દાખલો કમ્પ્લીટ થઈ જશે ચલો એક આપણે કાટકોણ ત્રિકોણ લઈએ એબીસી જેમાં બી ખૂણો કાટખૂણો છે ઓકે અને એ કોઈ પણ એક ને એને કસીને આપણે થીટા ગણો કહી દઈએ બરોબર તો હવે આપણી જે થીટાની આપણે સામેની બાજુ તો કે આ થશે અહીંની પાસેની બાજુ થાય એસી કર્ણો થાય રેડી તો હવે આપણી પાસે કોટ થીટા રેડી કેટલું છે તો કે 7 ના છેદમાં 8 ઓકે મિત્રો કોટનું સૂત્ર શું થાય કોટનું સૂત્ર તો કે કોટ છે કોટ સુકનીમાં કોટમાં પાસા રાખતા પાસા એટલે બીસી ના છેદમાં એ બી ઓકે આનું આપણે પ્રમાણ કે ધારી લઈએ એટલે બીસી બરાબર આપણને 7k મળશે
एबी बराबर आठ के मे रेडी। चलो हम तो आप पायथागोरस ना प्रमेय लीए तो आप कर्ण मिली जाए अपने पास आ बे बाजू है कर्णकृति लीए चलो लखवा पायथागोरस प्रमेय मुजब तमने खबर है एसी नो स्क्वेर एट्ले ए बी नो वर्ग वत्ता बीसी नो वर्ग। ओके मित्रों तो एसी नो वर्ग एट्ले ए बी ए बी नु माप छे आठ के नो वर्ग बीसी जेनु माप छे सात के नो वर्ग। चलो मित्रों तो एसी स्क्वेर आठ के लठियो अठियो चौसठ सात नो वर्ग ओगण पचास रेडी। तो हवे આવીનો ટોટલ મારી એટલે ત્રણ ને એકસો ને તેર કે નું વર્ગ બંને બાજુથી આપણે વર્ગમૂળ મેળવી લઈએ। ઓકે તો એસી બરાબર વર્ગમૂળમાં એકસો ને તેર કે કારણ કે એકસો તેર છે એનું વર્ગમૂળ નીકળે નહીં એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી એનું વર્ગમૂળ ન નીકળે એટલે આપણે આ રીતે લખવું પડશે। હવે મિત્રો આપણે પહેલો પ્રશ્ન છે આ સાતમામાં બે પેટા પ્રશ્ન છે પેલામાં આપણે કોની કોની કિંમત જોઈ છે જોવો છે સાઈનની ને કોસની એ બે કિંમતો આપણે અહીં મેળવી લઈએ બરોબર। અને બીજો પ્રશ્ન છે એ કોટ સ્ક્વેર થીટા જોઈએ છે જો લખી દઉં છું અને બીજા પ્રશ્નમાં આપણે કોટ સ્ક્વેર થીટા જોઈએ છે કોટ સ્ક્વેર થીટા એટલે કોટ થીટાનો સ્ક્વેર જોઈએ છે રેડી। તો અહીંયા આપણે ત્રણેયના સાઈન કોસ અને કોટ એના મૂલ્ય અહીંયા આપણે મેળવી લઈએ। ચલો મિત્રો બરોબર તો હવે આવશે આપણું સાઈન થીટા એ સાઈનસમાં સાઈન જોઈએ છે છેદમાં કોસ જોઈએ છે એટલે સાઈન થીટા શું મળશે મિત્રો સાઈન કરવાથી શાક મળે શાક એટલે શું થશે તો કે એબીના છેદમાં એસી તો સાઈન થીટા ચલો એબી આઠ કે એસી હમણાં ગુતા વર્ગમૂળમાં એકસો ને તેર કે ચલો કે કેન્સલ થઈ ગયા સાઈન થીટા એટલે આવશે આઠના છેદમાં વર્ગમૂળમાં એકસો ને તેર રેડી। ચલો હવે શું આવશે તો કે છેદમાં આપણે કોસ જોઈએ છે કોસ ગૂંથી લઈએ કોસ ખીચવાથી પાક મળે પાકો પાસેની બાજુ અંશમાં અણો નીચે બીસીના છેદમાં એસી મિત્રો કોસ થીટા એટલે કે બીસી બીસી જોવું જોઈએ આપણે લખ્યું છે સાત કે છેદમાં એસી એસી આપણે હમણાં મેળવા વર્ગમૂળમાં એકસો ને તેર કે ઓકે તો કોસ થીટા એટલે કે કેન્સલ થઈ ગયા સાતના છેદમાં વર્ગમૂળમાં એકસો તેર રેડી। ઓકે આનો કોટ બીજા દાખલા માટે કોટ જોતું હોય તો આપણે મેળવી લઈએ કોટ થીટા બરોબર કોટમાં આપ્યું છે આપણે સાતના છેદ માટે લઈને કંઈ લખવાની જરૂર નથી આપણે કમ્પ્લીટ ડાયરેક્ટ ખાલી વર્ક કરી નાખી ચલો તમને બીજો દાખલો ગણાવી દઉં છું કોટ થીટા કેટલો આપ્યું છે મિત્રો તો કે સાતના છેદ માઠ આપણે શું જોઈએ છે તો કે કોટ સ્ક્વેર થીટા બંને બાજુ વર્ક કરી નાખો ને ભાઈ માથાકૂટ ક્યાં કંઈ કરવાની જ છે એટલે કોટ સ્ક્વેર થીટા એટલે સચ્ચી સચ્ચી ઓગણપચાસ અઠ્યો અઠ્યો ચોસઠ આપણો જે બીજો પ્રશ્ન પૂછ્યો તો એનો જવાબ આવી ગયો કોટ સ્ક્વેર થીટાનો રેડી। ચલો હવે આપણે આ બીજો પ્રશ્ન આપણો અહીંયા ક્લિયર થઈ ગયો હવે આપણે પહેલો પ્રશ્ન મેળવી લઈએ પહેલામાં શું હતું મિત્રો આની કિંમત જોઈએ છે વન પ્લસ સાઈન થીટા શું છે અહીંયા વન પ્લસ સાઈન થીટા અહીંયા વન માઇનસ સાઈન થીટા છેદમાં વન પ્લસ કોસ થીટા અને વન માઇનસ કોસ થીટા ઓકે પહેલો પ્રશ્ન ચલો બધી કિંમતો આપણી પાસે છે સાઈનની ને કોસની તો વન પ્લસ સાઈન એટલે શું છે તો કે આઠના છેદમાં વર્ગમૂળની અંદર એકસો ને તેર વચ્ચે ખાલી માઇનસ છે ઓકે વન પ્લસ કોસ કોસ એટલે છે સાતના છેદમાં વર્ગમૂળમાં એકસો તેર રેડી હવે જો મિત્રો બે રીતે થાય
કોઈને એમ ઈચ્છે છે કે ભાઈ સાહેબ મારે લસા નથી લેવો, તો આપણે એવું સૂત્ર ભણી ગયા છીએ, નિત્ય સમ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એ પ્લસ બી એ માઇનસ બી. પણ આપણે આને આ આપણી પાસે અત્યારે આ વસ્તુ છે, આપણે આમાં જવાનું છે. ઓકે, તો આમાં આપણે જઈએ એટલે પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ, રેડી? તો આપણી પાસે અત્યારે આ છે. શું હોવું જોઈએ? તો કે પેલું પેલું સરખું હોવું જોઈએ, યસ છે. હા, બીજું બીજું સરખું હોવું જોઈએ છે, ઓકે. હા, એકમાં પ્લસ હોવું જોઈએ, એકમાં માઇનસ હોય તો શું થાય? પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ. એ જ વસ્તુ આપણી પાસે છે, પેલું પેલું હરખું, બીજું બીજું હરખું, એકમાં પ્લસ એકમાં માઇનસ. તો શું કરી નાખાય? પેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. ચલો, છેદમાં એવું જ છે, પેલું પેલું હરખું હતું ને, બીજું બીજું હરખું, એકમાં પ્લસ એકમાં માઇનસ. એનું સાદરૂપ શું થાય? પેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ. એટલે પેલું શું છે મિત્રો? એકનો વર્ગ ઓછા બીજું શું છે? સાતના છેદમાં વર્ગમૂળ 113 નો વર્ગ. રેડી? ચલો, હવે એકનો વર્ગ એક થાય. તમે જોઈ શકો છો આ વર્ગ થી અંશને ને છેદને બેને લાગુ પડે છે ને, વર્ગ થી અંશને ને છેદને બંનેને લાગુ પડે છે. આઠનો વર્ગ 88 64, વર્ગમૂળમાં 113 નો વર્ગ તો કે ખાલી 113 થઈ જાય. કોઈ પણ સંખ્યા વર્ગમૂળમાં હોય અને આપણે એનું વર્ગમૂળ વર્ગ કરીએ, કોઈ પણ સંખ્યા વર્ગમૂળમાં હોય અને વર્ગ કરીએ એટલે વર્ગમૂળ નીકળી જાય. ચલો, છેદમાં એકનો વર્ગ એક થાય, 77 49, અને વર્ગમૂળમાં 113 નો વર્ગ ખાલી 113 થશે. ઓકે મિત્રો, સૂત્ર ક્લિયર થઈ ગયું? જવા દઉં છું એને. હવે તો કે આપણે વિચારીએ કે એકના છેદમાં કાંઈ ન હોય તો એક હોય, અહીંયા પણ એકના છેદમાં કાંઈ ન હોય તો એક હોય. ક્રોસ ગુણાકાર કરી નાખો, વાર્તા પૂરી થઈ ગઈ. 113 × 1 એટલે 113, માઇનસ 64 એકું તો કે 64 છેદમાં 113, પછી મેઇન છેદ આપણો ક્રોસ ગુણાકાર ને છેદમાં છેદનો ગુણાકાર. જો હજી એકવાર રિપીટ કરું છું, 113 × 1 એટલે 113, 64 × 1 એટલે 64 છેદમાં છેદનો ગુણાકાર. તો લાઈ વસ્તુ અહીંયા થશે, 113 એકું 113, 49 એકું 49 છેદમાં 113. મિત્રો, આપણે ખબર છે કે આ મેન આપણો છેદ છે, તો છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય. હું કામ મોકલવાની જરૂર છે? આ બેન તમે કેન્સલ કરી નાખો ને ભાઈ, 113 113 કેન્સલ થઈ ગયા. રેડી? તો હવે શું થશે મિત્રો? 13 માંથી 4 જાય તો 9 આવશે. રેડી? અને 10 માંથી 6 જાય એટલે 4 આવશે. અહીંયા શું આવશે? તો કે 13 માંથી 9 ગયા એટલે 4, અને 10 માંથી 4 ગયા એટલે 6. આપણો જવાબ આવશે મિત્રો, જે આપણે જોતું હતું, 1 + sin θ 1 - sin θ, જે જવાબ આવશે 49 ના છેદમાં 64. રેડી? જોવો જોઈએ તમે cos²θ. મેં તમને શું કીધું હતું? આગળ આપણે 8.3 સ્વાધ્યાયમાં જે નિત્ય સમૂહ શીખવાના છે ને, એની રીતે આ દાખલો થઈ જાય. તો એટલી બધી ગણતરી કરવી જ ન પડે. આના ખાલી સૂત્ર આઈથીને જ માન લેવાના, a² - b² ના. પણ તમને હજી નિત્ય સમૂહ આવ્યા નથી, એટલા માટે જ આ બેઝના જવાબ છે એકદમ સેમ આવ્યો. એ નિત્ય સમૂહ આવશે ત્યારે તમે વેરીફાય કરી શકશો. ઓકે મિત્રો, તો વિડીયો પુશ કરી અને લખી નાખો. ઓકે મિત્રો, તો આજે આપણે દાખલા નંબર 2 થી 7, રેડી? એમાં એક છઠ્ઠો દાખલો સાબિતી વાળો નથી ગણ્યો, બાકીના તમામ દાખલાઓ ગણેલા છે. એકવાર રિવાઇઝ કરી લેજો. તમને બે ઉદાહરણ આપ્યા છે ગણવા, પહેલું બીજું ત્રીજું, બરોબર? ઉદાહરણ નંબર 1 થી 3 ની પ્રેક્ટિસ કરી લેજો. રેડી? તો બહુ મજાનું ચેપ્ટર છે, સૂત્ર આવડતા હોય તો. અને સૂત્ર આવડવા માટે તમને કીધી એ પંક્તિ યાદ રાખવી પડે. રેડી? હજી કંઈ ડાઉટ હોય, બીજા કંઈ તમે બહારની કોઈ રેફરન્સ બુક સોલ્વ કરતા હો તો બહુ સારું કહેવાય. તો એની કંઈ ક્વેરી હોય, કંઈ હોય, તો મારો નંબર તમને નોટ કરી દઉં છું કે 9033 444 98. ઓકે,
એના ઉપર કંઈ વોટ્સઅપ કરી શકો છો. ચલો મિત્રો, થેન્ક યુ.